નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની સ્વ પોથીના પાઠ નંબર પંદર ગુજરાત મોરી મોરી રે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો નંબર એ ગાંધીજીની ખાલી જગ્યા કપરી જીરવરી તો જવાબ આવશે ગુજરાત નંબર બે ખાલી જગ્યા જગ્યાવાળીએ છાતીસી ઉભરે તો જવાબ આવશે ચોરવાડ નંબર ત્રણ ડગલેને ડુંગરે ખાલી જગ્યા દેતી હૈયા તો જવાબ આવશે ભર નંબર ચાર સમંદરના મોતીની ખાલી જગ્યા નવરાવતી તો જવાબ આવશે છોડે નંબર પાંચ સાબરના મરદીને મરદીની ખાલી જગ્યા સુણાવતી તો જવાબ આવશે સોણલા નંબર છ ખાલી જગ્યાને મોરને મેદ મીઠે બોલડે તો જવાબ આવશે કોયલ પ્રશ્ન નંબર બે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને કાવ્ય પંક્તિ ફરીથી લખો નંબર એક ગુજરાત ભારતની ઝાંઝેરી ભોમમાં તો ભારતની ભોમમાં ઝાંઝેરી ગુજરાત નંબર બે ગઢ ઇન્ડોરિયો ગિરનારી રે ટૂંકોને તો જવાબ આવશે ગિરનારી ટૂંકોને ગઢ રે ઇન્ડોરિયો નંબર ત્રણ ચરોતરે આંખની ઉમટે અમ અમીમી તો જવાબ આવશે આંખની અમી મીટ ઉમટે ચરોતરે નંબર ચાર નીત્રે હૈયાના પાય હીર હેત ભરી તો જવાબ આવશે હૈયાના હીર પાય ભરી નિત્રે નંબર પાંચ દોહલી નર્મદની જીવવી રે ગુજરાત તો જવાબ આવશે નર્મદની ગુજરાત દોહલી રે જીવવી પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક મળતા મળી ગઈ અંધેરી ગુજરાત એટલે તો જવાબ આવશે ડ આપણને અમૂલ્ય ગુજરાત મળ્યું છે નંબર બે સમંદરના મોતીની છોડે નવરાવતી એટલે તો જવાબ આવશે ડ સમુદ્રના મોજા મોતી જેવા છે નંબર ત્રણ ગિરનારી ટૂંકોને ગઢરે ઇન્ડોરિયો ટૂંકો એટલે તો જવાબ આવશે અ પર્વતના શિખરો નંબર નીચેના પૈકી કોનો ઉલ્લેખ કાવ્યમાં થયો નથી તો જવાબ આવશે બ મેના પ્રશ્ન નંબર ચાર નમૂના મુજબ તીર દોરી શબ્દકોષના ક્રમમાં ગોઠવો જે તમે અહીં નીચે જોઈ શકો છો ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર પાંચ લીટી દોરલ શબ્દનો સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધો અને લખો નંબર એક ભારતની ગુજરાત તો તો જવાબ જોઈએ ભોમ એટલે ભૂમિ નંબર બે રેવાના અમૃતની મરમર ધરાવતી તો રેવા જવાબ આવશે નર્મદા નંબર ત્રણ સમંદરના મોતીને છોડે નવરાવતી તો સમંદર એટલે સાગર નંબર ચાર પાવાને ટોડલે કાળી મૈયા તો મૈયા જવાબ આવશે માતા નંબર પાંચ ગાંધીની ગુજરાત કપરી જીરવવી તો કપરી તો જવાબ આવશે મુશ્કેલ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેનો ભાવ દર્શાવતી પંક્તિ લખો નંબર એક સાગર કિનારો દરિયાના મોજા રૂપી મોતીની છલકોથી નવડાવે છે તો જવાબ આવશે સમંદરના મોતી છોલે નવરાવ નંબર બે હૈયાનો પ્રેમ પાઈને જે સદા હેત વરસાવતી રહે છે તો જવાબ આવશે હૈયાના હીર પાય હેત ભરી નીતરે નંબર ત્રણ જળકાંઠે સારસ બેલડી સુખમાં ડૂબેલી જોવા મળે છે તો જવાબ આવશે નીરતીર સારસા સુખ ડૂબ્યા જોડ લે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક ગુજરાત મોરી મોરી રે આ પંક્તિ વારંવાર શા માટે વપરાય હશે તો જવાબ જોઈએ અહીં મોરી શબ્દના બે અર્થ આપ્યા છે એક મોરી એટલે મારી અને બીજું મોરી એટલે મૂલ્યવાન મોંઘી આગળ પડતી ગુજરાતનો મહિમા દર્શાવવા આ પંક્તિ વારંવાર વપરાય હશે ત્યાર પછી નંબર બે ગાંધીજીની ગુજરાત કપરી જીર વરી એમ શા માટે કહેવાયું છે તો જવાબ આવશે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે જેમની જન્મભૂમિ પણ છે તેથી કહ્યું છે કે આ એક ગાંધીજીની ગુજરાત છે જેને જીર વવી કપરી હતી તે વખતે આઝાદી મેળવવા સંઘર્ષ કર્યો હતો પ્રશ્ન નંબર આઠ આપેલ શબ્દ વિશે ત્રણ વાક્ય લખો ઉદાહરણ તરીકે ગુજરાત આપેલું છે તો તેના વિશે તેના ત્રણ વાક્યો લખવા તેવા આપણે આગળ પ્રશ્નો જોઈએ શબ્દો જોઈએ મોતી તો મોતી દરિયામાંથી મળે છે મોતી બહુ કિંમતી હોય છે મોતીમાંથી ઘરેણા બને છે વાડી વાડીમાં શાકભાજી ઉગાડેલી હોય છે વાડીમાં રંગબેરંગી ફૂલો હોય છે વાડીમાં હવા તરીકે ઉપયોગી ઔષધિઓ છોડ પણ હોય છે દરિયો દરિયામાં ખારું પાણી હોય છે દરિયામાં ભરતી ઓટ આવે છે દરિયામાં માછલીઓ હોય છે આંખ આંખથી આપણે જોઈ શકીએ છીએ આંખ એટલે નયન લોચન ચક્ષુ થાય આંખમાંથી પાણી આવે તેને આ શું કહેવાય છે પાણી પાણી વિના જીવન શક્ય નથી દુનિયામાં પીવાલાયક પાણી બહુ ઓછું છે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ નકશો નકશો એ કોઈ સ્થળનું રેખાંકિત માપ છે નકશાની મદદથી સ્થળો વિશે જાણકારી મળે છે નકશાની મદદથી બે સ્થળ વચ્ચેનું અંતર પણ જાણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ન ગુજરાતનું ગૌરવ ગાન કરતું અન્ય કોઈ ગીત કે કાવ્ય મેળવી પાંચ સાત પંક્તિઓ લખો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પર ભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ ભણવ ભણવની જ સતી સતજી સૌને પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબામાત પૂર્વમાં કાળીમાત છે દક્ષિણ દિશમાં કરત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જોઈ મહિને બીજી પણ જોઈ વળી જોઈ સુભટના શુદ્ધ રમણને રત્નાકર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશીજ આશીષ જયકર સંપે સોએ સૌજા જય જય ગરવી ગુજરાત તે અહિલવાડના રંગ તે સિદ્ધાર્થ જય સિંહ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત સુભ શંકુ દિયે મધ્યા શોભશે વીતી ગઈ છે રાત જન ધૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત તો ધોરણ ના ગુજરાતી વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ